કોરોનાના કહેરને કારણે બંધ રાખવામાં આવેલી સ્કૂલો અને કોલેજો અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી છે. ગાંધીનગરમાં મળેલી શિક્ષણ વિભાગની કાર્યવાહીમાં નિર્ણય લેવાયો છે કે ગુજરાતમાં આવતી 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ જાહેર કર્યું હતું કે આ વર્ષે કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો નહીં કરી શકે, તેમજ ત્રિમાસિક ફીને બદલે માસિક ફી ભરશે તો પણ ચાલશે. ટ્યુશન ફી અને સ્કૂલ ફીને બદલે માસિક ફી ભરી શકાશે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાના કહેરને કારણે બધી જ કામગીરી ફિઝિકલથી ડિજિટલ તરફ જઈ રહી છે, ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા પણ નવતર અભિગમ અપનાવતા હોમ લર્નિંગ કોન્સેપ્ટ તૈયાર કરાયો છે અને આ માટે નીડી ગિરનાર પર વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણી શકશે. ઓગસ્ટ સુધી MHRDએ પણ કહ્યું છે કે શાળા કોલેજો બંધ રાખવી. આટલા લાંબા સમય સુધી શાળા બંધ રહે, શિક્ષક વિદ્યાર્થી એના કામનું સાતત્ય જળવાઈ રહે એ હેતુથી અને ફિઝિકલમાંથી ડિજિટલ, મારા શિક્ષણ વિભાગે એક સરસ ઇનોવેટિવ કાર્યક્રમ બનાવ્યો છે. કદાચ ભારતમાં આ કાર્યક્રમ પહેલો જ કાર્યક્રમ હશે. હોમ લર્નિંગનો કન્સેપ્ટ અમે તૈયાર કર્યો છે અને 15મી તારીખ સવારે 9 વાગ્યાથી ડીડી ગિરનાર ઉપર ધોરણ 3 થી 8 અને 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિષયવાર 3 થી 8 માટે 30 મિનિટ, 9 થી 12 માટે 1 કલાક દરરોજ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી સુધી અમે પહોંચીશું. જ્યાં પોતાના ઘરે ટીવી નહીં હોય એવા બાળકોને અમે આ મટીરિયલ પણ પહોંચાડીશું. આની સાથે સાથે ઘરે શીખીએ એવા પ્રકારનું મટીરિયલ પણ અમે તૈયાર કર્યું છે અને એ ઘરે શીખીએ મટીરિયલ પણ એવું હશે કે વિદ્યાર્થી પોતે શીખી શકે, પોતાના મા બાપની મદદ લઈ શકે, પોતાના શિક્ષકની મદદ લઈ શકે. એક ક્લસ્ટર બનાવવાની પણ યોજના કરી છે. અમારો શિક્ષક એ ક્લસ્ટરમાં આવતા 30-35 વિદ્યાર્થીઓને દરરોજ ફોન કરીને પણ એનો સંપર્ક કરશે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે 15મી તારીખે સવારે 9 વાગે આ કાર્યક્રમનું લોન્ચિંગ થશે અને વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય આ એનો મુખ્ય હેતુ છે. મારા GCRT અને SSA જે કંઈ મટીરિયલ તૈયાર કર્યું છે એ આ માધ્યમથી અમે પહોંચાડવાના છીએ.